સરદાર પટેલ વિદ્યા ભવન નાના વડાસા ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 સ્વાધ્યાય નંબર 2.7 સ્વાધ્યાય નંબર 2.7 એમાં પ્રશ્ન ચોથો શોધો પહેલા દાખલા રકમ જોઈએ 7.9 એને ભાગ્યા 1000 7.9 એને 1000 વડે ભાગવાના તો પોઈન્ટ પછી કેટલા આંકડા 1 પોઈન્ટ પછી એક આંકડા હોય તો પોઈન્ટ દૂર કરવા માટે એક આંકડો હોય તો કેટલા વડે ભાગવા પડે 10 વડે એટલે 79 ના છેદમાં કેટલા થઈ જાય 10 ભાગ્યા 1000 ના છેદમાં કાઈ નું કેટલું હોય 1 1000 ના છેદમાં કાઈ નું કેટલું હોય 1 7.9 ભાગ્યા 1000 હતા કોઈ પછી એક આંકડો એટલે 9 હતા 79 કરવો હોય તો 10 વડે ભાગવા પડે ભાગાકારની નિશાની 1000 ના છેદમાં કાઈ નું કેટલું હોય 1 જ્યારે ભાગાકાર હોય ત્યારે ગુણાકાર કરવો પડે અને બીજું પદ નથી જાય ઉલટી જાય અંશ હોય તો છેદમાં અને છેદ હોય તો અંશમાં શું બને તો જોઈએ 79 ના છેદમાં 10 અને ગુણ્યા 1 ના છેદમાં 1000 1 ના છેદમાં કેટલા થઈ જાય 1000 79 ગુણ્યા 1 કરો એટલે કેટલા થઈ જાય 79 થઈ જાય અને 10 ગુણ્યા 1000 કરો તો કેટલા બને 10000 કેટલા થાય 10000 79 ના છેદમાં 10000 તો કેટલા પોઈન્ટ આગળ ખસેડવા પડે તો ગણો 1 2 3 અને 4 અહીં એક અને બે પોઈન્ટ ખસે છે તો 2 ઉમેરવા પડે 0 મેળવવા પડે અને પછી 7 અને 9 0 ની આગળ ઉમેરવો પડે પોઈન્ટ પોઈન્ટ ની આગળ કાઈ નું હોય 0 એટલે કે જવાબ શું મળે 0 પોઈન્ટ 0 પોઈન્ટ 0 0 ગુણ્યા 80 એક એવો દાખલા નંબર 1 દાખલા નંબર 2 અહીં પણ 26.3 અહીં દાખલાની અંદર પોઈન્ટ પછી કે લાકડા 1 એટલે કે 263 કરવા માટે પોઈન્ટ દૂર કરો એટલે કેટલા થઈ જાય 263 એને છેદમાં 10 વડે ભાગવા પડે ભાગાકાર 1000 ના છેદમાં કાઈ નું શું હોય 1 1000 ના છેદમાં કાઈ નું શું હોય 1 263 ના છેદમાં 10 ભાગાકારની જગ્યાએ કઈ નિશાની ગુણાકાર એટલે પદ ઉઠી જાય ઉલટી જાય અંશ માં એક આવે છેદમાં શું આવે 1000 263 ગુણ્યા 1 કરો એટલે કે 263 થઈ જાય છેદમાં 1000 ગુણ્યા 10 એટલે કે 10000 કેટલા પોઈન્ટ આગળ પડશે 4 પોઈન્ટ એટલે 1 2 3 એટલે 0 કેવો પડે 263 આગળ 0 એટલે કે જવાબ શું થાય 0.0 263 એ દાખલા નંબર કયો 2 દાખલા નંબર 3 ખાસ યાદ રાખો પોઈન્ટ પછી કેટલા આંકડા પોઈન્ટ પછી કેટલા આંકડા 2 આંકડા તો 3853 કરવા હોય તો કેટલા વડે ભાગવા પડે 100 વડે કારણ કે પોઈન્ટ પછી કેટલા આંકડા 2 એકમ અને દશક દશક હોય તો કેટલા વડે ભાગવા પડે 100 વડે ભાગાકાર તો 1000 ના છેદમાં કાઈ નું હોય 1
ઉબને 3000 853 છેદમાં 100 ગુણ્યા 1 ના છેદમાં 1000 3853 એટલે પડે ગુણો તો જે સંખ્યા હોય તે મળે તો કઈ સંખ્યા મળે 3853 છેદમાં 1000 ગુણ્યા 100 કરો એટલે કે 100000 એકમ દર્શક તો 1000 ને લાખ કેટલા પોઈન્ટ આગળ છે 1 2 3 4 5 1 2 3 4 ને કાઈ નતું હોય 0 હોય 0.0853 જવાબ શું આવે 0.0853 એ દાખલા નંબર થયો 3 દાખલા નંબર 4 જોઈએ 128.9 128.9 કોઈ પછી કેટલા આંકડા 1 1 આંકડા હોય તો કેટલા વડે ભાગવા પડે 10 વડે એટલે 1200 ને 89 કરવા માટે કેટલા વડે ભાગવા પડે 10 વડે ભાગ્યા 1000 ના છેદમાં 1 1289 ના છેદમાં 10 અહીં ભાગાકારની જગ્યાએ ગુણાકાર એટલે કે 1 ના છેદમાં કેટલા થઈ જાય 1000 1289 ગુણ્યા 1 કરીએ એટલે 1289 છેદમાં 1000 ગુણ્યા 10 કરીએ એટલે કે 10000 કેટલા પોઈન્ટ આગળ થશે 4 1 2 3 અને 4 એટલે કે 0.1289 જવાબ શું આવે 0.1289 દાખલા નંબર થયો ચોથો દાખલા નંબર 5 જોઈએ કોઈ પછી કેટલા આંકડા 1 એટલે 5 ના છેદમાં 10 ભાગ્યા 1000 ના છેદમાં કાઈ નતું હોય 1 5 ના છેદમાં 10 કરીએ ભાગાકારની જગ્યાએ ગુણાકાર એટલે કે 1 ના છેદમાં કેટલા થઈ જાય 1000 5 ગુણ્યા 1 એટલે કે 5 1000 ગુણ્યા 10 એટલે કે 10000 1 2 3 4 કોઈ આગળ થશે એટલે કે 0.1 2 3 5 તો જવાબ શું આવે 0.0005 જવાબ આવે હવે આગળ પ્રશ્ન 5 શોધો રકમ જોઈએ 7/3.5 7/3.5 અહીં 7 ના છેદમાં કાઈ નું શું હોય 1 ભાગાકાર પોઈન્ટ પછી 1 આંકડો એટલે કે 35 ના છેદમાં 10 હવે જોઈએ 7 ના છેદમાં 1 ભાગાકારની જગ્યાએ ગુણાકાર પદનું બને ઉલટી જાય 10 ના છેદમાં 7/5 કાઈ નું હોય 1 છેદમાં 1 ગુણ્યા 10 ના છેદમાં 5 10 5 ભાગો કહો 5 ગુણ્યા 10 એટલે જવાબ 2 પહેલા દાખલાનો જવાબ કેટલો 2 બીજો દાખલો જોઈએ 37 ના છેદમાં કાઈ નું શું હોય 1 ભાગાકાર પોઈન્ટ પછી 2 આંકડા 2 ના છેદમાં 10 37 ના છેદમાં 1 ભાગાકારની જગ્યાએ ગુણાકાર પદ પોતે જાય ઉલટી જાય 10 ના છેદમાં કેટલા થઈ જાય 2 18 2 36 એટલે 18 ના છેદમાં 1 ગુણ્યા 10 ના છેદમાં કાઈ નું શું હોય 1 એટલે કે 18 ગુણ્યા 10 18 દાન 180 છેદમાં 1 એકા 1 એટલે કે 180 દાખલા નંબર થયો 2 આ દાખલા નંબર 2 દાખલા નંબર 3 3.25 પોઈન્ટ પછી કેટલા આંકડા 2 325 કરવા માટે કેટલા વડે ભાગવા પડે
ના છેદમાં 16 ભાગાકાર એટલે કે ગુણાકાર એટલે 10 ના છેદમાં 5 10 ગુણ 16 અને 5 50 325 5 50 325 એટલે કે 65 ના છેદમાં 10 જવાબ કેટલો આવે 1.8 પછી એટલે કે 10.5 10.5 એ દાખલા નંબર થયો 3 દાખલા નંબર 4 પોઈન્ટ પછી 2 11 3094 છેદમાં 100 એને ભાગ્યા 7 છેદમાં 10 પોઈન્ટ પછી 1 આગળ 3094 છેદમાં 100 ભાગાકારની જગ્યાએ ગુણાકાર એટલે કે 10 ના છેદમાં 7 ઉતરી ગયું 10 ના છેદમાં 7 એટલે કે 727 427 ગુણ્યા 4 કરો એટલે 3094 427 427 ના છેદમાં 100 એને ગુણ્યા 10 ના છેદમાં 1 427 ગુણ્યા 10 એટલે 4570 છેદમાં 100 ગુણ્યા 1 એટલે 100 મીંડું મીંડું ક્યાં 427 ના છેદમાં 10 1.8 એટલે 42.7 જવાબ હું આવે 42.7 એ દાખલા નંબર થયો ચોથો હવે દાખલા નંબર 5 પાંચથી 9 દાખલા હોમવર્કની અંદર કેળવો દાખલા નંબર 5મો 1-4 દાખલા બોર્ડ ઉપર ગણ્યા હવે 5-9 દાખલા લેસનની અંદર ગણવા પ્રશ્ન 100 રકમ જોઈએ એક વાહન 2.4 લિટર પેટ્રોલમાં એક વાહન 2.4 લિટર પેટ્રોલમાં 43.2 કિલોમીટરનું અંતર કાપે તો એક વાહન 2.4 લિટર પેટ્રોલમાં 43.2 કિલોમીટરનું અંતર કાપે તો 1 લિટર પેટ્રોલમાં કેટલું અંતર કાપ્યું હોય તે શોધવાનું આ દાખલાની અંદર 1 લિટર પેટ્રોલમાં વાહને કાપેલું અંતર શોધો 2.4 લિટર પેટ્રોલ કાપેલું 2.4 લિટર પેટ્રોલમાં કાપેલું અંતર કેટલું છે 43.2 કિલોમીટર 2.4 લિટરમાં પેટ્રોલે કાપેલું અંતર કેટલું 43.2 કિલોમીટર તેથી 1 લિટર પેટ્રોલમાં કાપેલું અંતર 1 લિટરમાં 2.4 લિટરમાં કેટલું 43.2 કેટલા લિટર પેટ્રોલમાં 2.4 લિટર પેટ્રોલ હવે જોઈએ 43.2 છેદમાં છે એટલે ભાગાકાર કરી શકાય ને એટલે 2.4 છેદમાં હોય તો કે ભાગાકાર કરી શકાય ને હવે પોઈન્ટ પછી કેટલા આવે 1 પોઈન્ટ પછી 1 432 ના છેદમાં કેટલા કરી શકાય આપણે 10 ભાગ્યા 24 ના છેદમાં કેટલા કરી શકાય 10 હવે 432 ના છેદમાં 10
432 ના સિગ્મા 10 ભાગાકાર ની જગ્યાએ ગુણાકાર એટલે કે 10 ના સિગ્મા 24 10 ને ભૂલી ગયા 432 ના સિગ્મા 24 1800 432 એટલે કે 1 લિટર માં વાહને કાપેલું અંતર કેટલું હોય 18 કિલોમીટર હોય 1 લિટર પેટ્રોલ માં વાહને કાપેલું અંતર કેટલું હોય 18 કિલોમીટર હોય દાખલાની અંદર બે ગુણની અંદર પૂછાઈ શકે ફરીથી જોઈએ એક વાહન 2.4 લિટર પેટ્રોલમાં 43.2 કિલોમીટર નું અંતર કાપે તો 1 લિટર પેટ્રોલમાં કેટલું અંતર કાપ્યું હોય તો 2.4 લિટર પેટ્રોલમાં કાપેલું અંતર કેટલું 43.2 કિલોમીટર હવે 1 લિટર પેટ્રોલમાં કાપેલું અંતર બરાબર 43.2 / 2.4 43.2 / 2.4 હોય તો શું કરવું પડે ભાગાકાર કરી શકાય 43.2 બે પોઈન્ટ પછી એકા કરો 432 કરવા માટે 10 વડે ભાગવા પડે અહી 2.4 છે એટલે 24 કરો એટલે વડે ભાગવા પડે 10 વડે 432 ના છેદમાં 10 432 ના છેદમાં 10 ભાગાકારની જગ્યાએ ગુણાકાર કોટો થઈ શકે ઉલટી જાય એટલે 10 ના છેદમાં 24 10 10 જાય 432 ના છેદમાં 24 24 1800 432 એટલે કે 1 લિટર પેટ્રોલમાં વાહને કાપેલું અંતર કેટલું હોય 18 કિલોમીટર હોય